મરવાણા નગરપાલિકા દ્વારા ગટરવેરામાં વધારો કરવાના વિરોધમાં આજે નગરપાલિકા ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો. સોમવારે અચોક્કસ બંધનું એલાન પણ જાહેર થશે. બરવાળાથી ચિંતન વાઘડી અને ક્રિસ્તુદ અહેવાલ. બરવાળા નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા દ્વારા વેરામાં કરાયેલ વધારાના વિરોધમાં નગરપાલિકા પરિસરમાં આજે ધરણાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 માસ પહેલા વેરામાં 100% વધારો ઝીકવામાં આવ્યો હતો. ગટર વેરામાં રૂપિયા 600 કરવામાં આવતા બરવાળા નગરના તમામ વેપારીઓએ એક દિવસ બંધ પાડી અને વિરોધની લાગણી વ્યક્ત કરી હતી. વિરોધ બાદ નગરપાલિકા દ્વારા વેરો પરત ખેંચાશે તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો હોવાની બાબત પ્રાંત અને મામલતદારની મધ્યસ્થિતિ અને આશ્વાસન બાદ લેવામાં આવી હતી. ત્યારબાદ 4 મહિના વીતવા છતાં કોઈ નિર્ણય નહીં થતાં આખરે ફરી એક વખત ધરણા કરવાની નોબત આવી હતી અને આજે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી આ વેરો રદ કરવામાં નહીં આવે, વધારો રદ કરવામાં નહીં આવે તો સોમવારે બંધનું એલાન આપવામાં આવશે તેવી પણ વેપારી સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 2 માર્ચથી ધરણા શરૂ કરવામાં આવે છે. ચૂંટણી જાહેર થાય આચારસંહિતા લાગુ પડે તે પહેલાં વેરો વધારો પરત ખેંચવા માટેની માગણી કરવામાં આવી છે. અન્યથા આગામી સોમવારથી ફરી અચોક્કસ બંધ પાડવાની ચીમકી પણ વેપારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ખાસ કરીને 300 રૂપિયા વેરો હતો તેમાં 100% વધારો કરી 600 રૂપિયા કરવામાં આવ્યો હોવાની વાત આંતક ટીમની સાથેની વાતચીતમાં ભૂપેન્દ્ર રાણપુરા, જગદીશ લખાણી એ આપી હતી. લખાણી કન્વીનર બરવાળા નાગરિક સમિતિ. આજે આપ ધરણા પર બેઠા છો નગરપાલિકા પરિસરમાં, શું કારણ, શું માંગ? કારણ એવું છે કે ઘણા ટાઈમથી વેરા વધારો બરવાળા નગરપાલિકાએ કમરતોડ કરેલો, જે અન્ય પાલિકાની સરખામણીમાં પણ ઘણો વધારે છે. છતાંય એ વેરો ડબલ થતાં અમે જે તે સમયે વેરા ઘટાડા માટે બરવાળા અચોક્કસ મુદતના બંધનું એલાન આપેલું, પણ એ એલાન સમયે સક્ષમ અધિકારી મામલતદારશ્રી અને પ્રાંત અધિકારી શ્રીએ અમારી સાથે મિટિંગ કરી અમને એવું આશ્વાસન આપેલું કે ભાઈ વેરો ઘટાડો ઠરાવ કાલે થઈ ગયો છે પાલિકામાં અને એ ઠરાવની દરખાસ્ત RCMમાં મોકલી આપી છે. એ દરખાસ્ત પરત આવે અમે વેરા ઘટાડાનો અમલ કરશું, પણ એ દરખાસ્ત આજે 3 મહિના ઉપરાંતનો 1 મહિનો વીતવા છતાં પણ એ દરખાસ્ત મંજૂર થઈને આવી નથી. તો એ દરખાસ્ત મંજૂર થઈને RCMમાંથી આવે અને પાલિકા એને જાહેરમાં પ્રસિદ્ધ કરે ત્યાર પછી અમારું ધરણા આંદોલન સંકેલાશે. ભૂપેન્દ્રભાઈ એમ રાણપુરા, નાગરિક સમિતિના પ્રમુખ. ભૂપેન્દ્રભાઈ, આપ આજે નગરપાલિકા પરિસરમાં હડતાલ પર બેઠા છો, શું હડતાલ, શું માંગ? હડતાલમાં એ બાબત બેસવું પડે કે બરવાળા નગરપાલિકાએ જે કમરતોડ વેરો આપ્યો છે એ એમનો બહિષ્કાર માટે અમે ધરણા ઉપર બેઠા. ધરણાથી ન પતે તો આગળ અમે ઉપવાસ પર ઉતરવા, ને ન પતે તો અમે આખું બરવાળા બંધ કરવા પણ રાજી છીએ અને એનું અમારી સાથે બધા છે જ, આખું ગામ અમારી સાથે છે. તો જલ્દી ઉકેલ આવે એ માટે અમે આ બેઠા છીએ ધરણા કરવા. તંત્રને આ બાબતે નગરપાલિકાને રજૂઆત કરી? હા, યસ કર્યો હતો. પણ એ લોકો એમનો અમને 120 દિવસથી એવું કહે છે કે અમે મોકલ્યું છે પણ હજી સુધી એનો કંઈ રિપોર્ટ આવ્યો નથી. તો પછી હવે થોડા દિવસ પછી આચારસંહિતા બેસી જાય તો અમારો આખો કેસ સક્સેસ ન જાય અને નાગરિક સમિતિનું અમારું નાક કપાય એવું અમારે નથી કરવું, એટલે માટે ધરણા પર બેઠા છીએ.